નમસ્કાર ન્યૂઝ સાથે હું છું વિગતવાર સમાચાર તો દિલ્હીના આપના મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમના હિન્દુ દેવી દેવતાના ઉચ્ચારણ મુદ્દે ભાજપના અને તેની સાથે કેન્દ્ર સરકારના પ્રવક્તા અને બીજી બાજુ જોવા જઈએ તો અલગ અલગ પ્રતિક્રિયાઓ તો સામે આવી રહી છે ત્યારે ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણી અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રતિક્રિયા આપી હતી તેમજ હિન્દુ સમાજનું અપમાન પણ તેમણે ગણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે કેજરીવાલ એન્ડ કંપની તેમની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડી ગયો છે અને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન જ કરે છે એવા લોકોને જ પાર્ટી પ્રમોશન આપે છે આવા લોકો પર માત્ર કાર્યવાહી નહીં પણ કાયદેસર ગુના લાગુ પડે તેવા દાખલા બેસાડવાનું કાર્ય કરવું જોઈએ અત્યાર સુધી ન તો કોઈ બોલ્યું છે ન તો કોઈ એક્શન લીધા છે અને સમગ્ર ભારત વર્ષ ઈચ્છે છે આ ગુજરાતની ધરતી છે અહીંયા સંતો મહંતો ને ભગવાનની ભૂમિ છે આ ભારતની ભૂમિ છે આ ભૂમિ ઉપરથી હું કહું છું એક્શન પૂરતું નથી તમે ભૂતકાળમાં પણ ગીતાજી વિશે હનુમાનજી વિશે ભૂતકાળની અંદર ધ કશ્મીર ફાઇલમાં પંડિતો વિશે હુસેન દંગા ફસાદની અંદર સંડોયેલા છે ટુકડે ટુકડે ગેંગ સીએ એની અંદર દિલ્હીને બાન લીધું એમને સપોર્ટ કરવાનું પાપ પણ એ તમે કર્યું છે પોતાની શાનદાર એક્ટિંગથી ઘરે ઘરે જાણીતા થયેલા એક્ટર અરુણ બાલેનું આજે નિધન થયું છેલ્લા ઘણા સમયથી બીમાર અરુણ